માધ્યમ અને શરૂઆતમાં ખર્ચાળ લાગે પણ ભવિષ્યમાં લાંબા ગાળે છે એ પરિવહન ક્ષેત્રે પાઇપલાઇન છે એ ખૂબ જ અગત્યનું માધ્યમ ગણાવી શકાય. તેની અંદર પાણી હોય, ખનિજ તેલ હોય, કુદરતી વાયુ હોય, આ જે પ્રવાહી સ્વરૂપના કોઈ પણ પદાર્થ છે એના વહન માટે પાઇપલાઇન છે એને બિછાવવામાં આવે છે, એટલે કે પાથરવામાં આવે છે અને ત્યાંથી એક સ્થળેથી બીજા સ્થળે પાઇપલાઇન મારફત એ પ્રવાહીને પહોંચાડવામાં આવે છે. ગુજરાતની અને ભારતની અંદર આવા પ્રકારની ખનિજ તેલની વહન કરતી પાઇપલાઇનો છે એ બિછાવવામાં આવેલી છે કેટલાક સ્થળોએ. દાખલા તરીકે કચ્છ, તો કચ્છ જિલ્લાની અંદર પાણી પહોંચાડવા માટે પણ આવા પ્રકારની પાઇપલાઇન છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. તો તેના દ્વારા પ્રવાહી સ્વરૂપને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી પહોંચાડી શકાય એવા પ્રકારનું આ માધ્યમ છે. અને ભારતની અંદર અસમની અંદર આવેલી નાહાર કોટિયાથી શરૂ કરી અને નૂનમતી વચ્ચે અને નૂનમતીથી શરૂ કરી બરોની વચ્ચે આવા પ્રકારની ખનિજ છે એ ખનિજ તેલની વહન માટેની પાઇપલાઇનો છે એ નાખવામાં આવેલી છે. આ ભારતની વાત થઈ, ગુજરાતની અંદર પણ આવા પ્રકારની પાઇપલાઇનો છે એ નાખવામાં આવેલી છે. અને એની અંદર સૌ પ્રથમ લઈએ કોયલી, અને કોયલીથી શરૂ કરી અને સલાયા બંદર છે ત્યાં સુધી આવા પ્રકારની પાઇપલાઇન, અને સલાયાથી શરૂ કરી અને આ બાજુ આગળ જતાં મથુરા આવે તો મથુરાની વચ્ચે આવા પ્રકારનું ખનિજ તેલનું વહન કરતી પાઇપલાઇન નાખવામાં આવેલી છે. આ ઉપરાંત બીજી એક પાઇપલાઇનનો ફાટો છે એ છે ખંભાત, ધ્વારણ અને કોયલી વચ્ચે. તેની જુદા જુદા ખનિજ તેલનું કુદરતી વાયુ છે એનું વહન કરવા માટે આવા પ્રકારની પાઇપલાઇન છે એ જેમ નાખવામાં આવેલી છે. આ પાઇપલાઇન છે એ ગેસનું વહન કરતી પાઇપલાઇન છે, એટલે કે વાયુ સ્વરૂપની અંદર આજે ગુજરાતના મોટા મોટા શહેરો અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય, ઇવન હવે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ગેસની પાઇપલાઇનો છે નાખવામાં આવેલી છે. અને તેના દ્વારા છે એ પ્રવાહી એક સ્થળેથી બીજા સ્થળે, ગેસ હોય તો એક સ્થળેથી બીજા સ્થળે ગેસ વહન કરવામાં આવે છે. તો એ છે પરિવહન માટેનું મહત્ત્વનું માધ્યમ પાઇપલાઇન.